માંગરોળમાં પુલવામા શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. આતંકીનું પુતળું દહન કરવામાં આવ્યું. સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે પાકિસ્તાનનો ઝંડો સળગાવીને કેન્ડલ માર્ચ યોજાઈ હતી. માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા લીમડા ચોકમાં પુલવામામાં દેશ માટે શહીદ થયેલા આપણા વીર જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા બે મિનિટનું મૌન પાળી વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, તેમજ આતંકવાદના પૂતળાનું તથા પાકિસ્તાનના ધ્વજનું દહન કરવામાં આવ્યું અને આતંકવાદ ખતમ કરો, વીર જવાનો અમર રહો, વંદે માતરમ, ભારત માતા કી જય, જય શ્રી રામના નારાથી લીમડા ચોક ગુંજી ઉઠ્યું હતું. લોકોએ આ સાથે આતંકીઓ પર પોતાનો રોષ પણ ઠાલવ્યો હતો. સાથે સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા, તો પાકિસ્તાનના ઝંડા ઉપર લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. તો બાદમાં રાત્રિના સમયે માંગરોળ બંદર ખાતે શહીદ સ્મારક પર કેન્ડલ માર્ચનું પણ આયોજન કરીને શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, તેમજ વીર શહીદ સ્મારકને કેન્ડલ માર્ચ સાથે પુષ્પાંજલિ કરી રાષ્ટ્રભક્તો દ્વારા અર્પણ કરવામાં આવી. આતંકવાદ ખતમ કરો, વીર જવાનો અમર રહો, વંદે માતરમ, ભારત માતા કે જયના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને આતંકવાદના પૂતળાના દહન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માંગરોળ તાલુકાના પ્રજાજનો જોડાયા હતા. સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હદેદારો, કાર્યકરો તથા રાષ્ટ્રવાદી રાષ્ટ્રભક્તો ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને દેશના વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. જય શ્રી રામ. કાલે જે કાશ્મીરની અંદર પુલવામા જે આતંકવાદી હુમલો બને, તેમાં આપણા દેશના 44 જવાનો શહીદ થયેલા છે. તેનું અમે એ ઘટનાને અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ અને આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને માંગરોળના તમામ રાષ્ટ્રવાદી સંગઠનો દ્વારા એક આતંકવાદ પુતળાનું દહન કાર્યક્રમ કરવામાં આવ્યું અને શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે 2 મિનિટનું મૌન રાખ્યું. અને સરકારને એવી માંગણી છે કે આવા આતંકવાદને એકનો જવાબ પાછળથી આપે અને તેનું ઝડપથી ઝડપ રિઝલ્ટ આવે. હવે સહન કરવાનો હવે વારો નથી, કારણ કે હવે પાપનો ઘડો ભળાઈ ગયો છે. તેથી આતંકવાદને સખતમાં સખત એનો જવાબ આપવો જોઈએ. મનીષ ડાકી સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.